જસદણના બાખલવડ ગામે કોળી સમાજનું મહાસંમેલન યોજાયું. આજે કોળી સમાજની જ્યારે મીટિંગ હોય, કોળી સમાજનું જ્યારે મહાસંમેલન બોલાવવામાં આવ્યું હોય અને વિંછિયા અને જસદણ તાલુકાના કોળી સમાજના પ્રમુખ હોય અને પ્રમુખે જે કોળી સમાજનું સંમેલન બોલાવવામાં આવ્યું છે ત્યારે તમામ વિસ્તારમાંથી વિંછિયા અને જસદણ આજુબાજુના તાલુકામાંથી કોળી સમાજ જ્યારે ભેગો થયો છે ત્યારે કોળી સમાજને ન્યાય મળી રહે એ બાબતની ચર્ચા કરવાની છે. શિક્ષણ બાબતમાં, રાજકીય બાબતમાં અને જે પક્ષમાં આ સમાજને મદદ કરશે એ આ સમાજી પક્ષ હારે રહેવાનો છે. આ કોળી સમાજ 2022ની ચૂંટણીની માલી પર તૈયારી થઈ રહી છે. કોંગ્રેસ પક્ષમાંથી જ્યારે નામ આપશે એટલે તન મન ધનથી લડી લેવાના તૈયારમાં છે કોંગ્રેસ પક્ષ. અમારા સમાજને ઘણા અન્યાયો થઈ રહ્યા છે, એના માટે અમે સરકારમાં લડત ચલાવવાના છીએ. અમારા સમાજ બહુ વિશાળ સંખ્યામાં છે અને ગરીબ માણસો ખૂબ છે, એના માટે અમે સરકારમાં રજૂઆત કરવાની છે કે અમારો સમાજ પછાત છે અને ઠાકોર વિકાસ નિગમમાં જે ગ્રાન્ટ આપો છો એ ઓછી છે, તો અમારા સમાજને ઠાકોર વિકાસ નિગમ જે છે એને 5000 કરોડની ગ્રાન્ટ આપવી જોઈએ. અને સમાજનો હેતુ એ છે બીજો સંમેલનનો કે અમારા સમાજમાં ઘણા કુરિવાજો છે, એ કુરિવાજો થોડાક ઓછા થાય અને નાબૂદ કરવાનો અમારો ધ્યેય છે. એવી અમારા વિદ્યાર્થીઓ જે છે બહુ ગરીબ છે, એને અમારે મદદરૂપ થવું છે, એટલા માટે આ સમાજનું સંમેલન અમે રાખેલ છે આજરોજ. તો અમારા સમાજના જે વિદ્યાર્થી નબળા છે એને મદદ કરવાનો અમારો હેતુ છે. અને બાકી બીજા દીકરીઓ જે છે, દીકરીઓ અમારી ગરીબ છે, એ ગામડામાંથી જે આવે છે અભ્યાસ કરવા એને સુવિધા મળે અને બસની જોગવાઈ થાય ગામડે ગામડેથી, એવી અમે સરકારમાં રજૂઆત કરવાના છીએ અને આવેદન ટૂંક સમયમાં અમે એ બાબતનું આવેદન પત્ર સરકારમાં આપવાના છીએ. પડતર પ્રશ્નો અમારી 9 માંગણીઓ છે સમાજની, કે ભાઈ અમારા સમાજમાં આટલી આટલી જે માંગણીઓ છે અમારે સ્વીકારે સરકાર, એવી અમારી માંગણી છે. એ મુદ્દા વ્યવસ્થિત અમે સરકારમાં આપેલા છે. કામો ઘણા થયા છે સરકાર લેવલે, અમે કોઈનો એવો દોષ નથી દેતા કામ નતા ત્યાં, પણ અમે તો એવું માનવી છીએ કે સમાજ અમારો એક જ છે, અમે કોઈના અવગુણ ગાવા માંગતા નથી. અમે સર્વેને જાહેર આમંત્રણ આપેલ છે, પછી હાજર રહે કે ન રહે એ એનો પ્રશ્ન છે. અમે તો સર્વે સમાજ તરીકે અમે સર્વ જ્ઞાતિની અમારી જે છે એને મીડિયા દ્વારા જાહેર આમંત્રણ આપેલ, પણ એ કામ સંજોગો વસાતે હાજર નથી રહી શક્યા, એ અમને ખ્યાલ નથી. કઈ પાર્ટી સાથે તમે રહેશો? જે પાર્ટી અમારા સમાજને સહકાર આપે એ પાર્ટી સાથે અમે રહીશું.